પર્યાવરણ પાઠ 3 સ્વાદથી પાચન સુધી. આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ તો તરત જ આપણને એનો સ્વાદ આવે છે. તો આ સ્વાદ આપણને ક્યાંથી આવે છે? તો કે છે જીભમાંથી. આપણને જો આપણા મમ્મી કોઈ ચોકલેટ આપે તો આપણું મોઢું તરત સરસ થઈ જાય છે, પરંતુ જો કારેલું આપે તો એમ કરવા માંડીએ છીએ. તો આપણે ખોરાક ખાઈએ છીએ ત્યાંથી લઈને ખોરાક આપણાને પાચન થાય છે ત્યાં સુધી તે શું શું કરે છે તેના વિશે આપણે ભણવાનું છે. હેન્સીને રોજ બસ ગળી વસ્તુ ખાવી છે, તો આજે એના મમ્મીએ કારેલા આપ્યા. તો કહે છે કે નહીં, મને કારેલા નહીં, મને ગોળ અને રોટલી આપો. તો એની મમ્મી કહે છે કે સવારમાં તે રોટલીને ખાંડ ખાતી હતી, તો શું તું રોજ રોજ એક જ પ્રકારના સ્વાદથી કંટાળી નથી જતી? તો હેન્સી કહે છે, કેમ, તું આંબલી ચાટીને કંટાળી જાય છે? તો કહે છે કે હું શરત લગાવું? આંબલીનું નામ સાંભળતા બધાના જ મોંમાં પાણી આવી ગયું હશે. પાક્કું મને પણ આંબલી ખૂબ પસંદ છે, હું મીઠી અને ખારી વસ્તુઓ ખાઉં છું, હું કારેલા પણ ખાઉં છું. સરોજે કહ્યું અને તેની માતા સામે જોયું અને બંને ખડખડાટ હસવા લાગ્યા. સરોજે હેન્સીને કહ્યું કે ચાલો આપણે એક રમત રમીએ, તું આંખો બંધ કરી દે અને ખાલી તારું મોઢું ખોલ, હું તારા મોંમાં કોઈ પણ વસ્તુ મૂકું તો તારે એ કહી દેવાનું છે કે એ શું છે. સરોજે લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા અને હેન્સીના મોંમાં મૂક્યા. તો હેન્સીએ તરત જવાબ આપ્યો, ખાટું લીંબુ છે. એ પછી સરોજે થોડા ગોળના ટુકડા લીધા અને તેની માતાને સૂચન કર્યું, તે ભૂકો નહીં તો તેને ખબર પડી જશે કે તે શું છે. સરોજે ગોળનો ભૂકો કર્યો નાખ્યો અને હેન્સીએ સહેલાઈથી અનુમાન કરી લીધું. આપણે પણ જાણીએ છીએ કે જુદી જુદી અમુક એવી વસ્તુઓ છે કે આપણે મોંમાં મૂકતા તરત જ આપણને તેનો સ્વાદ ખબર પડી જાય છે. હેન્સીએ તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી. સરોજે કહ્યું કે હવે તારું નાક બંધ કરી લે અને આ શું છે. તો હેન્સી વ્યાકુળ થઈ ગઈ, કેમ કે તે થોડું કડવું, સહેજ ખારું અને થોડું ખાટું હતું. એટલે એને કીધું કે હજી મને એક ચમચી વધારે આપ. સરોજે બીજી ચમચી કારેલા લીધા અને હેન્સીની આંખો ખોલી અને કહ્યું, આ રહ્યું તે. હેન્સી હસી, હા હજી વધારે આપો. તમે જાણો છો કે જુદા જુદા સ્વાદ તમને જીભ દ્વારા ખબર પડે છે. અમુક વસ્તુ તમને જીભનો આગળનો ભાગ સ્વાદમાં આપે છે, અમુક વસ્તુ ખાવ તો જીભની બાજુનો ભાગ સ્વાદમાં આવે છે. આમ તમે ઘણીવાર તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરી લો અને તે સુકાઈ જાય ત્યારે થોડી ખાંડ કે ગોળ મૂકો તો તમને કોઈ સ્વાદ આવે છે? આવું કેમ થયું? તો કે છે કે જીભ આપણા ખાવાની બધી વસ્તુઓના સ્વાદ આપણને ઓળખાવે છે અને આપણને તે બધું ખાવાથી તે આપણે સ્વાદ પણ ઓળખી લઈએ છીએ. આપણે આહારમાં છ સ્વાદ આવે છે, ગળ્યો, ખાટો, ખાટો, તીખો, કડવો અને તુરો. અને આ છએ છ સ્વાદ આપણને જુદી જુદી વસ્તુઓમાંથી મળે છે. આમાં બધા અલગ અલગ પ્રયોગો કરેલા છે. આવા પ્રયોગો તમે પણ તમારી રીતે ઘરે કરી શકો છો. જો અહીંયા તમને થોડાક બાળકોના ચિત્ર આપ્યા છે, તો કહે છે કે આ બાળક કહે છે કે મને ભૂખ લાગે ત્યારે મને માથું દુખે છે. તો આ કહે છે કે મને ભૂખ લાગે ત્યારે મને ગુસ્સો આવે છે. કહે છે કે મને ભૂખ લાગે ત્યારે હું થાકી જઉં છું. આ નાની બેબી ભૂખ લાગે તો રડે છે. તો નાનું કૂતરું પણ કહે છે કે મને ભૂખ લાગે ત્યારે હું પણ રડું છું. હવે અહીંયા એક નર્સ અને એક પેશન્ટ છે, એટલે કે દર્દી છે. હવે આ દર્દીનું નામ છે સાન્યા. સાન્યાને ગ્લુકોઝ આપવામાં આવ્યું છે. શું કામ? તો કહે છે કે સાન્યા ખૂબ જ બીમાર હતી, આખો દિવસ એને ઉલટી અને ઝાડા થઈ ગયા. એક જે પણ ખાય એની ઉલટી કરી નાખે છે. એટલે તેના પિતાએ તેને મીઠા અને ખાંડનું દ્રાવણ એટલે કે પાણી આપ્યું અને સાંજ સુધીમાં તો સાન્યા ખૂબ જ નબળી પડી ગઈ. એને ચક્કર આવ્યા, ડૉક્ટર પાસે લઈ જવી પડી. તે ઊભી પણ થઈ શકતી નહોતી.
તેના પિતાએ તેને ટેકો આપીને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે સાનિયાને તરત હોસ્પિટલમાં દાખલ કરી દીધી અને તેને ગ્લુકોઝની બોટલ, એટલે કે આપણે કહીએ છીએ ને કે બાટલા ચડાવ્યા, એ ચડાવવા પડ્યા. આ સાંભળીને સાનિયા વ્યાકુળ થઈ ગઈ. તેને ખબર હતી કે રમતના તાસ વખતે શિક્ષક તેમને, તાસ એટલે કે પીરિયડ, તેમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા. પણ આ ગ્લુકોઝ બોટલ શું? તો ડૉક્ટરે સમજાવ્યું કે તારું પેટ ઠીક નથી, તારું શરીર કંઈ ખાવા પીવાનું અંદર રાખતું નથી, તારું શરીર નબળું પડી ગયું છે અને ગ્લુકોઝ બોટલ જમ્યા વગર પણ તને થોડી ઘણી તાકાત આપે છે. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે આપણા ઘરમાં કોઈને માંદા થઈ જાય, સાજા માંદા હોય કે ઝાડા ઉલટી થઈ જાય તો તેને ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે છે. આવી રીતે આની અંદર ઘણા બધા અલગ અલગ વાતો આપવામાં આવી છે. તો તમે કહો છો કે ખોરાક ખાધા વિના ચાલે? નહીં, એવું નથી. અહીંયા જો ડૉક્ટર ઋતાના બે દર્દીઓ છે, રશ્મિ અને જયેશ, તો આના વિશે તમને કહેશે કે એક રશ્મિ 5 વર્ષની છે, પરંતુ તેના હાથ અને પગ ખૂબ જ પાતળા છે અને પેટ માટલા જેવું છે. તે હંમેશા થાકેલી રહે છે, નિયમિત શાળાએ પણ જતી નથી, તેની રમવાની તાકાત પણ ઓછી છે. કેમ? તો કહે છે કે તેને જમવામાં થોડા ભાત અને રોટલી મળી જાય તો તેનો માટે તે દિવસ સારો રહે છે. જ્યારે અહીંયા છે જયેશ, તો એ 7 વર્ષનો છે, પણ એની ઉંમર કરતાં તે મોટું છે. તેનું શરીર જાડું અને બેડોળ છે, તેના પગ સતત દુખે છે, તે બસમાં પણ શાળાએ જાય છે અને આખો દિવસ ટીવી જોવે છે. તો કહે છે કે તેને ઘરે બનાવેલો ખોરાક, દાળ ભાત શાક રોટલી તેને જમવું ગમતું નથી, તે બજારમાંથી લાવેલા ચિપ્સ બર્ગર પીઝા અને ઠંડા પદાર્થો જ ખાય છે. એટલે કહે છે કે જો શરીરને યોગ્ય આહાર ન મળે તો આપણું શરીર બગડી જાય છે. માટે જ શરીરને યોગ્ય આહાર લેવો જોઈએ અને દરેક બાળકને યોગ્ય આહાર ખાવો જોઈએ અને યોગ્ય આહારથી આપણું શરીર સારું રહે છે. તો આપણે પણ બધાએ સારું સારું જમવાનું છે, બજારમાંથી મળતા ચિપ્સના પેકેટો, વેફરો આ બધું ખાવાનું નથી, તેનાથી શરીર બગડે છે. આમાં પાઠમાં આવતું બીજું વધારાનું તમે વાંચી લેજો અને જેટલું લખતા આવડે એટલું લખજો. બાકીનું તમને આ પછીના પીરિયડમાં કરાવીશ.